મિત્રો, મને અત્યારે બહુ જ સરસ દ્વારકાથી એક મેસેજ આવ્યો છે. હવે નોરતા પૂરા થઈ ગયા છે, પણ નોરતા પછી આપણે જાણીએ છીએ કે ઘણા બધા લેડીઝો છે નોરતાના 9 દિવસ રહેતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, હવન થઈ ગયા પછી પારણા કરે છે, નાની નાની બાળાઓને બોલાવીને એને જમાડે છે, ભોગ પ્રસાદી આપે છે, ઘણા છે એને કપડાની જોડ આપે છે, ઘણા છે એને કતરેરી બધું એવું બધું આપે છે અને એ નોરતાની ઉજવણી કરે છે. તો હાલમાં દ્વારિકાવાસીઓએ, હું અત્યારે બગવદર છું, મને સોરી હું લાઈવ નથી બતાવી શકું એમ, કારણ કે હું બગવદર છું અને જે કાંઈ હું બતાવવા જવાની છું ને એ દ્વારિકાનું છે. તો દ્વારિકાવાસીઓએ આ વખતે કંઈક અલગ જ વિચારણા કરી. આપણે રાંદરમાના લોટા તેડતા હોય ને, એમાં શું કરીએ છીએ, કળશ લઈએ છીએ, એમાં પાણી ભરીએ છીએ, એની ઉપર નાળિયેર રાખીએ છીએ, એની ઉપર ચૂંદડી ચડાવીએ છીએ અને એ રીતના માતાજીના લોટાનું આયોજન કરીએ છીએ. કોઈ 2 તેડતા હોય, 4 તેડતા હોય, 6 તેડતા હોય, હવે એ 2 કે સંખ્યામાં જોઈએ તો બધાને ખબર છે. અને એ 2 લોટાની ગોયણી 14 હોય છે, 1 લોટાની 7 અને 2 લોટાની 14 એવી રીતના ગોયણી જમાડતા હોય છે. પણ આ જ વખતે દ્વારિકાના માણસોએ કંઈક અલગ જ કરવાનો વિચાર કર્યો. હવે શું કરવું એને વિચાર કર્યો, બધું વિચાર કરો તમને આઈડિયા પર આવ્યો. હવે એને 108 લોટા તેડવા હતા, તો પછી હવે 108 કળશિયા ને એ બધું, એ તો માતાજીના લોટા તો એ કે બધા કરે છે, આપણે આજ વખતે કંઈક અલગ જ કરીએ. તો એને તમે વિચાર કરો, હું તમને બતાવું ત્યારે આગળ કે એને શું કર્યું છે. તમે તમારા રૂબરૂ જોવું, મને તો બહુ જ ખુશી થઈ, થોડોક અફસોસ થયો કે જો હું ત્યાં હોત તો કેવી મજા આવત જોવાની. જુઓ છે ને, જો આ બધી જ નાની નાની બાળાઓ મારા રાંદલમાનું સ્વરૂપ બનીને બેઠી છે, હવે આ બધી જ બાળાઓ જાણે માં સાક્ષાત રાંદલમાં જ બનીને બેઠા હોય ને એવું લાગે છે. જય રાંદલમાં. આપણે રાંદલમાં તેડીએ અને જે જગ્યાએ આપણે લોટાની સ્થાપના કરીએ છીએ ને એ જગ્યાએ આ નાની બાળાઓને બેસાડવામાં આવી છે, એટલે કે લોટાની જગ્યાએ આ બાળાઓને રાંદલમાનું સ્વરૂપ અને પ્રતીક માનીને બેસાડવામાં આવી છે. કેટલી લકી છે નહીં આ છોકરીઓ કે એને માતાજીનું સ્વરૂપ બનવાનો મોકો મળ્યો છે. કેટલી મસ્ત લાગે છે. જો તમને આ ગમ્યું હોય ને વિડીયો મારો, તો જય મા રાંદલ તો જરૂર લખજો કોમેન્ટમાં. હું